નમસ્કાર સેવન ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે મને ડર લાગે છે. ગુજરાતમાં ગેંગરેપની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. નલિયાકાંડ બાદ જાણે બળાત્કારીઓ બેફામ બન્યા છે. દાહોદમાં સગીરાઓ પર દુષ્કર્મ, બનાસકાંઠામાં રેપની ઘટના, જામનગર અને અરવલ્લીમાં પણ રેપ, માંગરોળમાં બનેલી ઘટનાઓ તો સૌના રૂવાડા ઉભા કરી દીધા છે. ત્યારે બેલગામ બનેલા બળાત્કારીઓ પર લગામ ક્યારે લાગશે એ સવાલ હજુ મૂંઝવી રહ્યો છે. પણ આજે યુવતીઓ ઘરની બહાર નીકળતા પણ સૌ વાર વિચાર કરતી નજરે પડી રહી છે. વાલીઓમાં પણ અસુરક્ષાનો માહોલ છે. આ વિષય પછી અમારી વિશેષ રજૂઆત. મને ડર લાગે છે. ગુજરાતમાં ગેંગરેપની જે ઘટનાઓ વધી રહી છે ત્યારે નલિયાકાંડ બાજે પણ બળાત્કારો બેફામ રીતે ફરી રહ્યા છે. સાથે જ ગુજરાતમાં પણ આવું ફરી ના થાય તે માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદમાં સગીરાઓ પર દુષ્કર્મ, બનાસકાંઠામાં પણ રેપની ઘટના છે, જામનગરમાં પણ આ છે. બાંગ્લાદેશની યુવતીઓ પર સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને બાંગરોળમાં પણ આ ઘટનાએ સૌના રૂવાડા ઉભા કરી દીધા છે. ત્યારે બેલગામમાં આ બળાત્કારીઓ પર લગામ ક્યારે લાગશે એ સૌ કોઈ સવાલ મૂંઝવી રહ્યો છે. ગુજરાતમાં વધી ગેંગરેપની ઘટનાઓ, બાંગ્લાદેશની બાળા પર નરાધમોનું દુષ્કર્મ, 14 નરાધમોના 21 વાર ગેંગરેપ, અમદાવાદ અને માંગરોળમાં સામૂહિક બળાત્કાર, ભારત બાંગ્લાદેશ બોર્ડર વિસ્તારમાંથી આવતી સગીરા તેને માતા જ પિતાએ માત્ર 1100 રૂપિયામાં વેચી હતી, જે તેણે અલગ અલગ શહેરમાં થઈ અમદાવાદ લવાઈ હતી. અમદાવાદમાં પણ આ સગીરા પર અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માંગરોળની એક મહિલાને વેચી દેવામાં આવી હતી. માંગરોળ ખાતે તેના પર 14 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અમદાવાદ અને માંગરોળમાં આ સગીરા પર 21 નરાધમો દ્વારા ગેંગ રેપ કરાયો હતો. બાંગ્લાદેશી સગીર યુવતીને, બાળકીને, સગીર બાળકીને અમારી સંસ્થામાં મૂકી ગઈ છે, જે અમે અત્યારે હાલ પૂરતી અમે એને આશ્રય માટે રાખી છે. અમારા જૂનાગઢ જિલ્લામાં અમારી સંસ્થા સિવાય કોઈ બીજી સંસ્થા ના હોવાથી અત્યારે એની તબિયતના દુરસ્ત હોવાના કારણે એને દવાખાને અમે લઈ જઈશું. દેવઘર બારિયામાં બે બાળાઓ પર બળાત્કાર, યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકી. દેવઘર રાજામાં પિતાની નજર સામે બે સગીર બહેનો પર બળાત્કાર ગુજરાવાના સનસનાટી ભર્યા બનાવમાં ઝડપાયેલા 5 આરોપીઓને દાહોદ પોસ્કો કોર્ટે 23 માર્ચ દિના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કારજા કંપાવી દેનારી આ ઘટના ત્યારે બની હતી જ્યારે દુકાનના ઓટલા ઉપર બેઠેલી 15 અને 13 વર્ષની બે સગીર બહેનો તથા તેમના પિતાનું અપહરણ કરી જીપમાં લઈ જઈ રસ્તા પર આ બંને બહેનો પર 5 જણાએ દુષ્કર્મ કરી તેઓના પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તા ઉપર ઉતારી નાસી છૂટ્યા હતા. જો કે બાદમાં પોલીસે કુમત ફતેહસિંહ રાઠવા, ગણપત ફતેહસિંહ રાઠવા, નરપત મકાન બારિયા, સુરેશ કન્યાર બારિયા, ગોપીસિંહ બારિયા ઉપરાંત વધુ 2 આરોપી અભયસિંહ દેસિંહ બારિયાને, સુભાષભાઈ કુમાભાઈ બારિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. કે આ એવા કિસ્સા નથી કે જેને ચાર્જશીટ કરીને કે રિમાન્ડ લઈને એની કાર્યવાહી કરી અને પછી કોર્ટમાં એ કેસ ચાલવા ઉપર આવે અને પછી આપણે એનું નિર્ણયની રાહ જોતા હોય. પણ આ કેસ ઝડપથી ફાસ્ટ ટ્રેક ઉપર ચાલે એના માટે પણ ખાસ વ્યવસ્થા થાય એના માટે પણ એક રજૂઆત કરવામાં આવી છે અને શક્યતઃ એ દિશામાં પણ કાર્યવાહી થશે અને એ કારણે આ કેસનો ઝડપી નિકાલ આવે એવી પણ સંવેદનશીલતા વહીવટીતંત્રે રાખવી છે. 5 જે આરોપી ધરપકડ થઈ છે એમના રિમાન્ડ મળ્યા છે. એના સિવાય તો 7-8 જેટલા શંકાસ્પદ માણસો અમારી રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અત્યારે અમારી તપાસ ચાલુ છે. જો એની ઓળખ અને એવા કોઈ પુરાવા પડશે કે આ ગુનામાં સંડોવાયેલા છે તો ચોક્કસપણે એમની અરેસ્ટ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. પોલીસ ભલે ગમે તે કહેતી હોય પણ રેપ અને ત્યારબાદ મળેલી ધમકીથી
પીડિતાઓ હજુ પણ થરથરી ઉજી રહ્યા છે. નળિયાકાંડ બાદ માંડવી, અરવલ્લી, બનાસકાંઠા અને જામનગરમાં દુષ્કર્મના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. દેશમાં ગુજરાત મોડલને અપનાવતી વાતો થઈ રહી છે અને ગુજરાત ગેંગરેપની ઘટનાઓથી ખટપટી રહ્યું છે. આજે તમામ બનેલી આ ઘટનાઓ બાદ હવે યુવતીઓને ગરબા કે ઘરની બહાર નીકળતા જ ડર લાગે છે. ત્યારે હવે સમાજમાં યુવતીઓની સુરક્ષાને લઈને મોટા મોટા સવાલો પણ ઉભા થયા છે. શું નળિયાના નરાધમોને સજા થશે? શું બાંગ્લાદેશની બાળાને ન્યાય મળશે? દેવઘર રાજાની સગીરાનો આખરે શું વાંક હતો? આ તમામ સવાલો સમાજ સામે બોમ્બ ફાળીને ઉભા છે અને યુવતીઓના મનમાં ડર ઘર કરી રહ્યો છે. તો નિર્ભયા કાંડની યાદ ફરી તાજી થઈ ગઈ છે. માંગરોળમાં બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટનાએ ફરી એકવાર સૌને હચ મચાવી દીધા છે. જુનાગઢ પંથકમાં ભારે ચકચાર પણ મચી ગઈ છે. છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં રેપની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થયો છે. બાંગ્લાદેશની બાળા પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. 14 નરાધમોના 21 વાર ગેંગરેપ. અમદાવાદ અને માંગરોળમાં સામૂહિક બળાત્કાર. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભત્તા, જેઓ સામાજિક કાર્યકર છે, તેમનું સ્વાગત છે. સાથે જ રણવીરભાઈ દેસાઈ અમારી સાથે ઉપસ્થિત છે, તેઓ એક કાયદાવિદ છે, તેમનું પણ સ્વાગત છે. ધન્યવાદ. ખાસ કરીને રુઝાન, આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ ગઈ છે, સાથે જ કાયદો અને વ્યવસ્થાની સાથે સ્થિતિ ક્યાંક ક્યાંક કથળાઈ ગઈ છે અને ગેંગરેપની વરજાળ પણ લાગી ગઈ છે. આ આખી આખી ઘટનાને તમે કઈ રીતે જોઈ શકો છો? યુપી બિહારમાં હોય છે ટ્રેન્ડ કે ભાઈ બાપ જોડે ઝઘડો હોય તો છોકરી પર કાઢવાનો હોય છે, રેપ કરીને દીકરીઓ પર કાઢવાનો, વાઈફ પર કાઢવાનો, એટલે એ ટ્રેન્ડ છે. અને બીજો ટ્રેન્ડ તમે જોયું કે આજે બહારગામથી છોકરીઓ આવે છે, જેમ અત્યારે બાંગ્લાદેશની વાત કરી તો એ લોકોને આપણે એ લોકો પર રેપ કરવાનો, એટલે આજે બંને ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે. એ બહુ જ ડિસ્ટર્બિંગ છે. ડિસ્ટર્બિંગ ઇન ટર્મ્સ ઓફ કે આપણું ગુજરાત જે સેફ કહેવાતું હતું હવે એમાં આ રીતે ખુલ્લેઆમ થાય છે. એટલે લોકોને, એટલે જે આ દુષ્કર્મ કરે છે લોકોને બીક નથી. હવે બીક કેમ નથી? 2-3 રીઝન્સ હોઈ શકે. એક જે અમે હંમેશા કહીએ છીએ કે બીક એટલા નથી કારણ કે કન્વિક્શન, કન્વિક્શન તો મતલબ કે સજા નથી થતી. બીજું કે એ લોકોને કોન્ફિડન્સ છે કે અમે મેનેજ કરી લઈશું. હવે આજે કોન્ફિડન્સ છે બહુ ખોટો કોન્ફિડન્સ. મેનેજ કરી લેશું એનો મતલબ કે પોલિટિક્સ ને પોલીસ એ લોકો જોડે જોડાઈ ગઈ હોય એને મેનેજ કરેલું કહેવાય. તો આ તો બહુ ડિસ્ટર્બિંગ ટ્રેન્ડ છે કારણ કે પહેલા આવું નહોતું. એટલે અગર આ ટ્રેન્ડ છે તો હજી બીક લાગે છે કે બસ વેર વી વિલ ઓલ ગો ટુવર્ડ્સ. એટલે આ જયારે જોઈ રહ્યા છીએ ત્યારે એવું થાય છે કે આજે અત્યારે આપણે વુમેન્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ, નારી સશક્તિકરણની વાત કરીએ છીએ, પણ ખાલી વાત જ છે, સત્ય તો આવી જ છે. અને આ સત્યને હવે આપણે કેવી રીતે ટેકલ કરી શકીએ એ બહુ એક ઇમ્પોર્ટન્ટ ચીજ થઈ ગઈ છે. રવિભાઈ, આપણે પૂછવા માંગીએ છીએ, ગુજરાતમાં નળિયાકાંડ પછી પણ આ વરજાળ લાગી રહી છે, આપણું શું માનવું છે? વિવેક, આ બહુ દુઃખદ ઘટનાઓ છે અને જેની જોડે એક આ બધાથી એક જે બાળાઓ છે અને સ્ત્રીઓ છે એમનામાં એક ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. કેમ કે આનાથી જે ગુજરાતની સુરક્ષાની પરિસ્થિતિ બગડી રહી છે અને જે રાત્રે 12 વાગ્યા 2 વાગ્યા જેમ રુઝાતાએ કહ્યું એમ 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી જે લોકો ફ્રી સ્ટાઇલ થી ફરતા હતા એ પણ એક ડર મહેસૂસ કરી રહ્યા છે. એટલે પૂરતો પોલીસ પ્રોટેક્શન હોવું જોઈએ. પોલીસની આનું જે વર્મા કમિશન નિયુક્ત થયું રુઝાતા 2012માં અને 2012ના ફેબ્રુઆરીની અંદર વર્મા કમિશને રિપોર્ટ આપેલો. જાન્યુઆરીમાં એનો રિપોર્ટ પૂર્ણ થયો અને ફેબ્રુઆરીમાં 2000માં રિપોર્ટ આવ્યો, 12-13માં રિપોર્ટ આપી દીધો. અને એ ટાઈમે વર્મા કમિશને ઘણી બાબત લખી કે પોલીસ પોલીસ સ્ટેશનની અંદર પણ કેમેરાની સંપૂર્ણ સુવિધા હોવી જોઈએ. જો એ બાળાની ફરિયાદ ના લે, એ અત્યાચાર જેના ઉપર થયો, દુષ્કર્મ થયું અને એની સગીરાની કે એ મહિલાની ફરિયાદ ના લે તો એ અધિકારી પણ ઉપર ફરિયાદ દાખલ થઈ શકે. એને પૂરતું પોલીસનું પૂરતું પ્રોટેક્શન સુરક્ષા મળવી જોઈએ, એને કાયદાનું પૂરતું રક્ષણ મળવું જોઈએ અને એની સાથે સાથે એની એક મહિલા પોલીસ પણ એની સાથે હોવી જોઈએ જેથી એને પૂછી શકે અને તાત્કાલિક ઓન ધ સ્પોટ, કેમ કે આમાં સમય ના જોઈએ. જ્યારે બળાત્કાર જેવી ઘટનાઓ બની હોય
તો મેડિકલ સાયન્સનું એમ કેવું છે વિવેક કે 55 કલાક સુધી એના સિમેન્ટના અવશેષો એના યોનિ સ્ત્રીની યોનિમાંથી મળી આવે રોજા હતા. એટલે 55 કલાકનો જે સમય છે એ મહત્વનો છે. એટલે એને ઓન ધ સ્પોટ મેડિકલ એનું થઈ જવું જોઈએ અને તાત્કાલિક મેડિકલ માટે એને મોકલે. એના માટે પાછી કાયદાની રીતે કાયદાની પ્રોસિજર પ્રમાણે તમે કાગળો બનાવો, એને જવાબો લો, એનું સ્ટેટમેન્ટ લો, એમાં સમય કાઢો. ત્યાં સુધી ગુનેગાર હોય એના જે પુરાવો છે એ નાશ કરી નાખે. સમજો કે એનો કોઈ પણ અંડરવેર પહેરતી સ્ત્રી હોય, એના જે કપડાં હોય, એ આ બધા જે છે એના પુરાવો નાશ થઈ જાય. જ્યાં ત્યાં કોઈ જગ્યાએ એને લઈ ગયા હોય તો ત્યાં એના કોઈ પણ ગાદલાઓ હોય, ચાદરો હોય કે બીજું ત્રીજું સ્થળ સ્થિતિનું પંચનામું થાય એવી જગ્યાઓ પણ પુરાવોનો નાશ થઈ શકે. એટલે ઓન ધ સ્પોટ પોલીસ જે છે એ કાયદેસર કાર્યવાહી કરવાની ઝડપી ન્યાયિક પ્રક્રિયા કરે તો એ જે દુષ્કર્મ થયું હોય એ બાળાઓને મહિલાઓને એનો ન્યાય મળી શકે. વિવેક ચોક્કસ રુઝન આપને પૂછવા માંગીશ કે આવા હવસખોરોની શાન ઠેકાણા લાવવા માટે શું કરવું જોઈએ? જયારે એ લોકોને એટલે એ બીક નથી કે એ લોકો લાગે છે કે અમે બચી જશું, છૂટી જશું, અમે મેનેજ કરી લઈશું, અમે પૈસા આપી દઈશું, અમે અમે પેલા હોસ્ટ વિટનેસીસ નું હોસ્ટેલ કરી ફોડી નાખશું. એટલે આ બધા કાયદા આપણી પાસે ઇનફ છે. જે અત્યારે નવા વર્મા કમિશન ની વાત થઈ, ઇનફ ને સ્ટ્રોંગ કાયદાઓ છે. એટલા સુધી જે સાહેબે કીધું કે અગર પેલા શું કહેવાય પોલીસ ના પાડે છે તો બી એ લોકો સામે બી થઈ શકે. પણ અનફોર્ચ્યુનેટલી કાયદાઓનું જે ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન જે અંબે સામે કહે છે એમાં પ્રોબ્લેમ થાય છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સાહેબ ખોટું ના માનતા પણ જયારે લોયર્સો આવી જાય છે બરોબર, તો લોયરો પાવર પ્લે ચાલુ થઈ જાય છે. પાવર પ્લે એટલે શું કે ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ ચલો આપણે મુદતો માંગી લઈએ, ટાઈમ પાસ કરાવીએ, તાકી બંને પેલી છોકરી જે બિચારી છોકરી એકવાર તો ભલે રેપ થઈ ગઈ પણ પછી એને જે કોર્ટમાં જઈને બાર બાર ઘડી ઘડી એને પૂછવામાં આવે, એને મેન્ટલ ટ્રોમા થાય, એને બધું પછી યાદ કરાવવામાં આવે. બધા જેન્ટ્સ બેઠા ભલે હવે ઇન કેમેરા થાય છે પણ તો બી ઇન કેમેરા થાય તો બી પ્રોબ્લેમ તો યાદ કરીને મેન્ટલ હેરેસમેન્ટ ટ્રોમા થઈ ગયો છે ને. એટલે આ બધાને લીધે ઘણી વાર છોકરીઓ બહાર નથી આવતી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ જે અત્યારે બધા કેસીસમાં આપણે જોયું તો જે બિચારી ગરીબ પેલી ડોસાઈ છોકરીઓ કહેવાય એ લોકોને ધમકીઓ આપવામાં આવે છે ફેમિલીની. એટલે એ લોકોને એ લોકો એ બિચારી આમે હેરાન થયેલી હોય હવે એના ફેમિલીને હેરાન કરવાની વાત થાય એટલે હજી એ મૂરઝાઈ જાય ને એ બિચારી કશું ના કરી શકે. એટલે આ બધા રીઝન્સ છે અને આ રીઝન્સ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આપણી પાસે એક્ઝામ્પલ સેટ નથી થયા. જેમ આપણે મારે એવું નથી કેવું કે જે સાઉદી અરેબિયા કંપની કન્ટ્રીઝમાં હાથ કાપી નાખે ને પગ કાપી નાખે ને આંખ કાપી નાખે એવું મારે નથી કેવું. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ધાક ધમકી નથી. હવે ધાક ધમકી કોની નથી? અત્યારે જ્યુડિશિયરીની આપણે સ્ટોરી સામે લીધી. બીજું પોલીસી ધાક ધમકી નથી કારણ કે એ લોકોને ખબર છે કે પોલીસ વિજન સાહેબે કહ્યું કે ફાસ્ટ કામ જ નહીં કરે, આરામથી કામ કરે. જે આઈઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે એ જે આરામથી કામ કરતો હોય, એમએસ કાલથી કામ કરતો હોય તો જે પેલા જે ઇમ્પોર્ટન્ટ એવિડન્સીસ હોય એ ચાલી જાય. કારણ કે મેં ઘણા કેસીસમાં હું જોયું છે કે બિચારા જજ ને ખબર પડે છે કે આ ખોટું છે પણ એની પાસે એવિડન્સીસ નથી અને જજ જયારે એનું એ લખે છે સ્ટેટમેન્ટ ત્યારે એને એને ઓર્ડર લખે છે ત્યારે એ બિચારો શું કરે છે? એવિડન્સીસ નથી તો એને તો બેનિફિટ ઓફ ડાઉટ આપવો જ પડે. કારણ કે આપણે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે એવું કહે છે કે ભાઈ 100 ભલે 2 ગુના છૂટી જાય પણ સો ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષ. એટલે આ બધા વાત એ પણ છે જયારે કોઈ પણ ગુનેગારને પકડવામાં આવે ત્યારે હું કહું છું કે એ ટાઈમે જયારે પોલીસ પોતાની શિક્ષાત્મકના ભાગરૂપે કાયદો ને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ જયારે કામગીરી કરતી હોય છે ત્યારે એ પણ પોતે આજની પોલીસ છે એને પણ કાયદાથી ડરાવવામાં આવતી હોય છે. કેમ કે ભાઈ માર માર એનો કેસ કરીશું, તમે એના ઉપર અત્યાચાર કરી રહ્યો. હવે ગુનેગાર છે એની સામે દંડાત્મક અને શિક્ષાત્મક પગલાની વાત હોય ત્યારે થોડું બળ પણ વાપરવું પડે અને એને ટોર્ચરિંગ પણ. કેમ કે ત્યાં સુધી કબૂલાત કેવી રીતે થશે? તો જ્યાં સુધી એના ઉપર ન્યાયિક પ્રક્રિયાની વાત હોય અને એ ટાઈમે જયારે કોઈ ગુનેગાર જ છે, સાબિતી છે, તો એ વ્યક્તિને કાયદાનો ડર હોવો જોઈએ. એ વ્યક્તિને હંમેશા પોલીસો પણ ડર હોવો જોઈએ. પણ ઘણી જગ્યાએ આજે જોઈએ છે તો ઘણા કેસોની અંદર પોલીસના ડર અને પોલીસનો ખોફ છે. એ પણ ઘણી સંસ્થાઓએ કેસો કરીને અને બીજી રીતે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ સામે ગુનાઓ દાખલ કરીને એ ખોફ પણ કાઢી નાખવામાં આવેલો છે. તો જે કંઈ થઈ રહ્યું છે એની સામે પોલીસને પણ પૂરતું એને પણ એના સંરક્ષણની જરૂર છે, એને પણ કાયદાના મદદની જરૂર છે.
કેમ કે પોલીસ ને પણ જો આ રીતે ટોર્ચરિંગ કરવામાં આવે તો એ પણ યોગ્ય નથી. તો એની સાથે બીજી વાત એ છે કે આવું નિર્ભયા કાંડ બન્યું હોય અને એ મહિલા ઉપર અત્યાચાર થયો હોય, એ સગીરા ઉપર અત્યાચાર થયો હોય, તો વકીલોએ જેમ મને રૂઝાતાએ વાત કરી તો એને માનવતા દાખવવી જોઈએ કે આવા દોષિતોને સજા માટે મારી વકીલાતની અંદર વકીલાત પત્ર ના હોવું જોઈએ. હવે એ તો બીજી વાત એ છે કે ભાઈ કદાચ એ નિર્દોષ હોય તો એને બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ, પણ આમાં ક્યારે એ હોય કે જયારે એ નિર્ભયા એ નિર્દોષ સ્ત્રી એ બાળા વાસ્તવમાં એ આનો ભોગ બની છે અને એ ભોગ બની હોય એને કાયદાના રક્ષણની જરૂર છે, એને કાયદાના મદદની જરૂર છે, ત્યારે એ નિર્ભયાને મદદ કરવી જોઈએ અને એની સામે લોકો એને મદદરૂપ થઈને આવવું જોઈએ, એના પંચનામામાં મદદ કરવી જોઈએ. એ કેસ ફીટ થાય એવી કામગીરી એ પ્રજાએ અને પોલીસે અને સરકારી તંત્રએ બજાવવી જોઈએ. રુજન, આપને પૂછવા માંગીશ કે આવું ફરીથી ના થાય તેના માટે શું પ્રયાસ કરવો જોઈએ મહિલાઓ દ્વારા, ખાસ કરીને જો વાત કરવામાં આવે? ફરીથી ના થાય એના માટે તો જે પેલું કહેવાય ને કે જે ડર હોવો જોઈએ. હવે સાહેબ એક બીજી સરસ વાત કરી છે, આજકાલ તો પોલીસ ને બી ગુનેગારથી ડર છે, એ બહુ અનફોર્ચ્યુનેટ ચીજ કહેવાય. અનફોર્ચ્યુનેટ ચીજ એટલે કે જે બિચારા નિર્દોષ લોકો છે એ પોલીસથી ડરે છે અને પોલીસ ગુનેગારથી ડરે છે. આપ સમજો પોલીસ બોલે, પણ આજની તારીખમાં જયારે રેપ કેસીસ છે ત્યારે સાચું કહું તો એમાં તો આપણી પાસે અગર FSL એટલે જે આપણે સાયન્ટિફિક એવિડન્સીસ કહીએ છીએ એ ઘણા મળી જાય છે. આપણે એટલી આગળ ટેકનોલોજી ગઈ છે, મેડિકલ સાયન્સ એટલું આગળ ગયું છે, એટલે એમાં જે સરકમસ્ટન્સ એવિડન્સીસ હોય યા જે તમે કહો કે જે સ્થળ ને સ્થિતિ ને એવિડન્સીસ હોય, જે તમે સીમેન્ટ ની વાત કરી, આ બધા ઇનફ એવિડન્સીસ છે કે ધાક પેલો પેલો દંડા વગર બી પેલા એક્સેપ્ટ કરે, કારણ કે કોઈ બી એવું તો કહેવાનું નથી ચોર કે રેપ કે આને કર્યું, પણ આ બધા એવિડન્સીસ એને ફ્રેમ કરી શકે છે પ્રોવાઇડેડ ઇન્વેસ્ટિગેશન આઈઓ વ્યવસ્થિત કામ કરે. આપણે ઘણા કેસીસમાં જોયું છે, જેમ કે પાટણના કેસમાં બી જયારે આઈઓએ વ્યવસ્થિત કામ કર્યું ત્યારે એ જૂની સ્ટોરીઓ બી સત્ય થઈને જે મેડિકલ એવિડન્સીસ ના લીધે બહાર આવી જાય જેમાં બી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે સી અલ્ટિમેટલી આને સ્ટોપ કરવા માટે, જી જી જી, અલ્ટિમેટલી આને સ્ટોપ કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે હવે અગર આપણે એક્ઝામ્પલ સેટ કરશું, જેમ કે અત્યારે એક્ઝામ્પલ આ બાંગ્લાદેશની આપણે બેન દીકરીની વાત કરીએ તો આના પર એકદમ ફાસ્ટ એક્ઝામ્પલ સેટ થવો જોઈએ, તાકી બીજા લોકો ગભરાય કે ના ફસું, ભલે બિચારી ગરીબ છે યા ઘણી વાર તમે આ જોયું છે આ બાંગ્લાદેશી દીકરી આ ઘણી વાર પેલી મેન્ટલ રિટાયર્ડ દીકરીઓ એ લોકો પર કરે, કારણ કે લોકોને લાગે છે કે કોઈ પ્રૂફ જ નથી રહેવાનું, પણ દેર આર નો પ્રૂફ, બટ એના માટે પોલીસે જાગૃત થઈ અને સામેથી આગળ આવીને કરવું પડશે, ના તો આ જે રીતે થઈ રહ્યું છે આપણું જે ગુજરાત મે બી યુપી બિહાર ના બની જાય. આ વાત સાચી છે રુજાતા, અને બીજું કે આ જે છે એ ગોવામાં પણ ઘટના બની અને એને મારી નાખવામાં આવી એ સ્ત્રીને, અને હોળીના દિવસનો જે તહેવાર ઉજવ્યા પછી એ રીતે ઝાલાવાડની રાજસ્થાનની ઘટના બની, હરિયાણાની બની, ભવરીબાઈનો કેસ જે બન્યો, આ બોમ્બેની દુર્ઘટના બની, અને એ પછી આજે આ દાહોદની, માંગરોળની, નલિયાની આ બધી ઘટનાઓ જ્યારે જોઈએ છે ત્યારે આપણને શરમ આવે છે અને આપણને દુઃખ વ્યક્ત થાય છે કે આના ઉપર કાયદો, પોક્સોનો કાયદો આવ્યો અને કાયદા સાથે એને આજે પૂરતું પોલીસ જે છે એની સ્પેશિયલ અલગ વ્યવસ્થાઓ હાલમાં નથી પોલીસ સ્ટેશનોમાં, કેમ કે એક પોલીસ તંત્રનું બળ એ આના માટે સ્પેશિયલ કામ કરે, કેમ કે પોલીસ આખો દિવસ ઇન્વેસ્ટિગેશનના કામોની અંદર કોઈ એક્સિડન્ટના કેસો હોય બીજા હોય, પણ પોલીસ તંત્રમાં પણ આનો સ્પેશિયલ સ્કવોડ હોવો જોઈએ. વર્મા કમિશને કીધેલું છે તો એ વર્મા કમિશને જે સ્પેશિયલ અને સ્કવોડની રચના થવી જોઈએ, અને આ જ્યારે કોઈ ડર કાયદા જે છે એ કાયદાની અંદર એ પોક્સોનો કાયદો આવ્યા પછી 18 વર્ષથી નીચેની જે પણ બાળાઓ હોય, સ્ત્રીઓ હોય, એના માટે એને જામીન નથી મળતા અને એના માટે ત્યાં સ્પેશિયલ કોર્ટ છે પોક્સોની, અને એ કોર્ટના સ્પેશિયલ જજ જોડે એને રજૂ કરવામાં આવે છે ત્યારે એ ટાઈમે એને કોઈ પણ સંજોગોમાં જામીન મળતા નથી. અને એ જો કોઈ અફેરનો કિસ્સો હોય તો એ અલગ વસ્તુ છે કે ભાઈ લવ અફેર હતો અથવા તો એની કોઈ સગાઈ થયેલી હોય ને એ પછી એના સંબંધમાં આવી હોય તો એ પણ કોર્ટ જોતી હોય છે, અને એ 16 વર્ષથી ઉપરના કિસ્સાઓમાં જોતી હોય છે. બાળાઓને 18 વર્ષથી નીચેની કોઈ પણ સ્ત્રીને બાળાને સંમતિ આપવાનો કોઈ અધિકાર નથી, અને એની સાથે આ જે છે એમાં તો ચોખ્ખું છે રેપમાં તો એ સ્ત્રીની લાચારી. ઘણી સ્ત્રીઓ તો ફરિયાદ કરવા જતી નથી બાળાઓ
કે એના પોતાના સમાજમાં એની આબરૂ જશે રૂજાતા ઘણી તો સગાઈ ના થાય કે ભાઈ જો આ વસ્તુ બહાર આવશે તો મારી સગાઈ નહીં થાય અને મને સમાજ તિરસ્કૃત બનાવશે મને સમાજ સ્વીકારશે નહીં એની લાચારી એની મજબૂરી આ પણ ઘણું એવા બધા કિસ્સાઓ છે કે જયારે દેશ આઝાદ થયા પછી આવા લાખો દુર્ઘટનાઓ બની છે અને એવા અત્યાચારો થયા છે તો એની સામે હવે પણ નાગરિકોએ પણ સજાગ બનવું પડશે કેમ કે જો નાગરિકો પણ સજાગ નહીં બને અડધી રાત્રે જયારે કોઈ પણ મહિલા ગુજરાતમાં આજે પોતે એમ કહેતી હતી કે દરેક લોકો છાતી ઠોકીને એમ કહેતા હતા કે ભાઈ અમારું ગુજરાત શાન છે અને એમાં બિલકુલ સુરક્ષા છે હવે આજે જો આવા કિસ્સાઓ મહિલાઓ અને જે દાહોદની ઘટના બની અને એ વાહનની અંદર જ્યારે એનો બાપો બેઠો હોય એનો પિતા બેઠો હોય અને બે બાળાઓ જોડે જ્યારે કૃત્ય થાય તો એ લાંછનરૂપ છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકારે પૂરતા પગલા ભરવા પડશે રૂઝાન ખાસ આપણે પૂછવા માંગીશ કે જે સાહેબે કીધું એ પ્રમાણે કે સગાઈ કરતી નથી લગ્ન કરતી નથી તો શું આ ખરેખર યોગ્ય છે આમાં થાય છે શું જેમ એમને કહ્યું કે જયારે છોકરીઓ અત્યારે આપણે જે પેટ્રાઇકલ સોસાયટી એટલે પિતૃત્વ વત્તા જે સોસાયટી થી આવ્યા છીએ એટલે એમાં એવા પહેલાથી છે કે ભાઈ જેન્ટ્સ કે સાચું ને જે કરે સાચું હવે થયું શું કે જયારે દીકરીઓની વાત થઈ ત્યારે અત્યારે તો થોડું સારું છે ના તો પહેલા તો દીકરીઓ જોડે અડપલા કે આવું બધું જે થાય ઓળખાણ વાળા જ લોકો કરવા આવતા અથવા પહેચાન વાળા લોકો જ કરતા તો છોકરી નવડાવી દે પછી એને કે તું ચૂપ બેસ કારણ કે લોકો બીએ કે સમાજ પાસે બહાર જઈશું તો છોકરીનું નામ બગડશે ને કહેશે કે તે જ કંઈ ખોટું કર્યું તું તું જ ખોટી અને એનાથી શું થાય કે પેલી છોકરી તો બિચારી ડિપ્રેશનમાં આવીને ચૂપ બેસી જાય અને પેલા ભાઈ બીજા બે ચાર ઓર બી દીકરીઓને હેરાન કરીને આવે હવે થયું છે એવું કે હવે આપણે ધીરે ધીરે બોલવા લાગ્યા છીએ થેન્ક્સ ટુ દેટ થેન્ક્સ ટુ છોકરીઓ એમ્પાવર થઈ છે સશક્ત થઈ છે અને બીજું ઓબ્વિયસલી હું હંમેશા થેન્ક મીડિયાને કરું છું કે ભલે બીજું કોઈ કઈ બી હોય પણ દીકરીઓના પોઈન્ટ પર મીડિયા હંમેશા ઉભી રહે છે અને જયારે બી બહેનોની દીકરીના પોઈન્ટ પર મીડિયા ઉભી રહે છે ત્યારે મીડિયા અરે દીકરીનો ન્યાય મળ્યો છે લેટ અસ એક્સેપ્ટ દેટ ઓલસો જે સત્ય છે ને કરવી સત્ય છે કરવી એટલે છે કારણ કે એના વગર આપણી પોલીસ તંત્ર જાગતી નથી યા આપણું એડમિનિસ્ટ્રેશન બોલો ગવર્મેન્ટ બોલો જાગતું નથી જયારે મીડિયા આવે છે મીડિયાને દર્શાવે છે ત્યારે બધા જાગીને દોડવા લાગે છે અને બતાવે છે કે અમે પ્રેશર છીએ અને પછી હોમ મિનિસ્ટર શ્રી બી કહેશે કે મેં એસઆઈટી રચીને મેં આમ રચ્યું ને તેમ રચ્યું એટલે આ એક નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ એના વગર છોકરીને એ મળતું નથી શું કે હવે લકીલી મીડિયા આવી છે તો એના લીધે શું થાય છે સમાજ એકઠો થાય છે સમાજ બી એને પોઝિટિવલી લે છે જે પહેલા સમાજ નેગેટિવલી લેતો હતો એટલે હવે હવે લોકોની હિંમત ખુલી છે મા બાપની હિંમત ખુલી છે તમે અગર પેલું આ કેસ જોતો હોય આપણે બરોડાનો આપેલો યુનિવર્સિટીનો પારો યુનિવર્સિટી તો તમે એનો બોયફ્રેન્ડ જ આવીને કહું કે જો મારી ફિયાન્સી સાથે આવું થયું એટલે આ પોઝિટિવ પોઈન્ટ ઓન થઈ રહ્યા છે પણ એ સામે જે નેગેટિવ પોઈન્ટો છે જેનાથી મને સિરિયસલી બહુ બીક લાગે છે કે અગર આ ખુલ્લેઆમ થવા લાગશે તો છોકરીઓ જેને કે મને પોતાને ડર લાગી ગઈ શું ભરોસો શું કે આવી રીતે ખુલ્લેઆમ થાય છે આ લોકોને બીક નથી એટલે અત્યારની તારીખમાં પોલીસ એવા ડ્રાસ્ટિક સ્ટેપ્સ લેવા પડશે હું ફરી રિપીટ કરું છું ગવર્મેન્ટ એવા ડ્રાસ્ટિક સ્ટેપ કારણ કે જ્યુડિશિયરી અને કોર્ટ ના બધું તો પછી થશે પણ અગર આને આજની તારીખમાં રોકવું હશે તો ડ્રાસ્ટિક સ્ટેપ્સ લઈ અને એટલીસ્ટ ધ મેસેજ શુડ ગો અક્રોસ કે બોસ કઈ બી ચાલે ભલે દારૂ બારૂ ચાલે ના ચાલે તો ના ચાલે રૂઝાન એની સાથે બીજું એ પણ છે કે જયારે આજના બાળકો મોબાઈલ ચલાવતા થયા છે અને મોબાઈલની અંદર જયારે ફેસબુક ઉપર જાય અને બીજામાં પોન્સ જયારે આ બધું જોતા હોય છે અને એના વિભિત્સના અશ્લીલ પ્રકારના જયારે એ ચિત્રો એની સામે આવતા હોય છે ત્યારે એ મનસ બાળ મનસ ઉપર પણ એની વિકૃત અસર થતી હોય છે એ પછી બાળા સ્ત્રી હોય એ પછી પુરુષ હોય અને નર જાતે તો આ એના ઉપર જે અસરો થઈ રહી છે એ મોબાઈલની અંદર આવી કોઈ પણ પોન્સ એ આવવી ના જોઈએ એના માટે પણ સરકારે જે ફેસબુક ઉપર અથવા તો અધર્સ એના જે ઇન્ટરનેટ ઉપર વિડીયો ઉપર આ બધું વાયરલ ના થાય એના ઉપર પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે એટલે દૂરની ચીજ છે એટલા માટે કારણ કે વી આર નાઉ ઇન્ટરનેટ ઇઝ અ બાઉન્ડરીલેસ વર્લ્ડ જયારે આપણે ઓપન વાત કરી રહ્યા છીએ ત્યારે પોઈન્ટ એ નથી પોઈન્ટ માઇન્ડસેટ નો નહીં એનો પણ છે સાથે પણ બાળક મનુસ બાળના મનસ ઉપર જે આજનું બાળક ઇશ્યુ આવે છે આખો પોલીસને ગવર્મેન્ટ પર ના ના પોલીસ ગવર્મેન્ટ ઉપર હું નથી રાખતો રૂઝાન હું પોલીસ ગવર્મેન્ટ ઉપર નથી રાખતો પણ બાળ મનસ જે આપણું પેરેન્ટિંગ ઇશ્યુ હા આપણી બી એઝ અ પેરેન્ટ હા આપણી પેરેન્ટ પણ પેરેન્ટ તો ને તમે જ્યારે કહો છો કે મોબાઈલ બોલે તો ત્યાં ફેસબુક ને મોબાઈલ ના સોશિયલ મીડિયા ના લોક્સ બી આવે છે હા એ આવે છે લોક કરી તમારા ઘરમાં હવે લેટ અસ સે તમારા જ ઘરમાં તમારા પપ્પા રોજ ડોમેસ્ટિક વાયલન્સ તમારી મમ્મી કરતા હોય એનો છોકરો આ શીખવાનો છે એટલે એ તમારી એક એક એની રિસ્પોન્સિબિલિટી એક ફેમિલી ની એક પેરેન્ટ ની જવાબદારી આપણી હોય પણ પેરેન્ટ્સ ને પણ આ ધ્યાનમાં નથી રહેતું અને ઘણી વાર પેરેન્ટ્સ પોતે નાની ઉંમરે મોબાઈલ લઈ આપતા હોય છે રૂઝાન છોકરીઓને વિભત્સ બોલવાનું ના બને પણ એઝ અ પેરેન્ટ આપણી
રિસ્પોન્સિબિલિટી એટલે યુ કેનોટ સ્ટોપ ધેટ. અને ઘણીવાર એના રિસર્ચિસ છે કે પોર્નોથી નેગેટિવ. રણવીરભાઈ આપને પૂછવા માંગીશ કે આના માટે શું કાયદો પાંગળો સાથે વધારે કાયદામાં કોઈ કલમ ઉમેરવાની જરૂર છે અને સાથે જો વાતનું કોઈ સ્પેશિયલ કોર્ટની રચના કરવાની જરૂર છે કે કેમ? જો આની માટે વિવેક બીજું એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટનો અમલ આમાં થઈ શકે કે આવા બધા દ્રશ્યો જયારે જોવામાં આવતા હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ એ જે કંઈ પણ ફેસબુકની સંસ્થાઓ હોય કે બીજું ત્રીજું જે આને આ દેખાડતી હોય તો એની ઉપર એ પગલાં લઈ શકાય. અને આની અંદર જે કંઈ બીજું કંઈ વ્યવસ્થા છે કે ભાઈ પોલીસના કાયદો તો સખત પોક્સો બની ગયો 2012માં અને એ દિલ્હીની ઘટના પછી જે અમલવારી છે એ જેને રુઝાને કીધું એમ અમલવારી બનવી જોઈએ. એના માટે પૂરતો ન્યાય મળે, પૂરતી વ્યવસ્થા થાય, જે એનો ડર નો ખોફ છે કે ભાઈ નિવેદન આપતા પણ છોકરીઓ ડરતી હોય છે કેમ કે એને નિવેદન માટે બોલાવે તો એને 10 વાર એને પૂછવું પડે અને ડરી ગયેલી હોય, માનસિક હારી ગયેલી હોય, તો એને જયારે એને બિલકુલ એ ખુલ્લા મને ખુલ્લા દિલે એ પોતે કોઈ પણ ડર ખોફ રાખ્યા વગર એનું નિવેદન આપે અને ટુ ધ પોઈન્ટ એ નિવેદન લેવાય તો એ બધી બાબતોથી કાયદો અને એ કાયદાની સાથે જે પણ હોય એને એક દીકરી તરીકે એનું એને સવાલો કરવા જોઈએ. શું બન્યું તું, કેમ બન્યું તું, કેમ કે ઘણી વાર પોલીસ જોડે જતી હોય ત્યારે પેલો પોલીસ પણ એવા ટોર્ચરિંગથી સવાલ કરતી હોય પેલી બિચારી ઓડ માનસિક ભાગી જાય. તો આ ના બનવું જોઈએ. એને એક આપણી દીકરી સાથે આ ઘટના બની છે એ રીતે લઈને ધીમે ધીમે એને પૂછી અને એની ફરિયાદ લેવી જોઈએ. રુઝાનજી આપણે પૂછવા માંગીશ કે 181 અભય મહિલા પણ બનાવી છે, ક્યાંક ને ક્યાંક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે, તો એ હેલ્પલાઇન કોઈક પણ યુવતીઓ આને ડરે છે આ હેલ્પલાઇનમાં ફોન કરવા માટે, તે બાબતે શું કહેશો? હું 10 એકરનું હેન્ડલ કરું છું, કારણ કે 10 એકરનું ઇઝ અ ઇમરજન્સી. ઇમરજન્સી એટલે તમારે રેપ મોલેસ્ટેશન આ જયારે થતું હોય ત્યારે તમે ખાલી મિસ કોલ બી આપો, તમારે કોઈ એપ યા સિમ્પલ ફોનથી મિસ કોલ બી આપો તો તમારું લોકેશન શોધીને પોલીસ પહોંચાડે છે. 181 એટલે વધારે પડતું સલાહ સૂચન છે, એટલે તમારે થઈ ગયું અને પછી તમારે કઈ પ્રોબ્લેમ હોય એને સલાહ સૂચન આપીએ છે. હવે કમિંગ બેક ટુ અમારે મેન પોઈન્ટ, હું મારા પોઈન્ટ ઓફ વ્યુથી કહું છું, કારણ કે સલાહ સૂચન તો પછી આપવાનું ને લેવાનું ને એ આખી અલગ સ્ટોરી છે, પણ જયારે છોકરીઓ જોડે થઈ રહ્યું છે ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો બોલે, અવાજ ઉઠાવે. એ લોકો અગર, એ લોકો નહીં તો બાજુવાળો અગર જોતો હોય કે ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું છે તો એ લોકો અમને ફોન કરીને કહી શકે છે કે આ થઈ રહ્યું છે. તો અમે પૂછું ને કે ભાઈ તમે કોણ ને શું કોણ ને શું કામ વચ્ચે, અમે તરત ગાડી મોકલાવી આપશું બચાવવા માટે, ઇમરજન્સી લાઈન છે એટલે. પણ અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થઈ રહ્યું છે કે ડોમેસ્ટિક વાયલન્સ ના જે કેસીસ છે એમાં મેજરલી થઈ રહ્યું છે કે પેલી દીકરી ચૂપ બેસે છે, આ છોકરી આંટી મમ્મી ચૂપ બેસે છે અને એ બહાર નથી આવતી, કારણ કે એને એવું છે કે મારા ઘરની ઇજ્જત, ઘરની આબરૂ બહાર ના જાય. અને બીજું ખાલી ઘર બહેનો ચૂપ બેસે છે. પણ મારા આજે તમારા મીડિયમ થકી કેવું છે કે તમે આ બધા રીઝન ની ચિંતા ના કરો, કારણ કે અલ્ટિમેટલી અગર તમે સ્વસ્થ છો, તમે ફિટ છો, તો તમે તમારા છોકરાઓની ધ્યાન રાખી શકશો, તો તમારા શું કહેવાય, તમે એ ચિંતા ના કરો કે નામ બગડશે, કારણ કે નામ તમારા ખાનદાનનું નથી બગડી રહ્યું. તમારો ઉલટો પતિ અગર પોલીસ આવે છે ને આવું થાય છે તો તમારો પતિ કંટ્રોલમાં આવશે. ઇમ્પોર્ટન્ટ અત્યારે છે કે તમારો પતિ તમને મારે નહીં, તમારી જોડે આડુ અવળું ના કરે. અને બીજો ફાયદો થશે કે જયારે તમારો પતિ કંટ્રોલમાં રહેશે, નહીં માસે, ત્યારે તમારા જે છોકરાઓ છે એ લોકોને પર ઊંધી અસર નહીં પડશે. ના તો ઘણી વાર થાય છે શું કે છોકરો જો છે કહો કે આ તો રોજ થાય છે તો હવે હું બી કરી શકું, મારે બી હક છે મારવાનો. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારે તમારા મીડિયમ થ્રુ કેવું છે કે પ્લીઝ તમે ડોમેસ્ટિક ટોલરેટ ના કરો અને ઓબ્વિયસલી રેપ તો ટોલરેટ નહીં. રુઝાન રવિર આપનો આભાર તમામ અપડેટ આપવા માટે. સાથે જો વાત કરીએ નલિયાકાંડ બાદ દાહોદ અને માંડવી જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે અને આને રાખવા માટે પ્રયાસો પણ હાથ ધરવા જોઈએ. સરકારની જો વાત કરીએ તો સરકારે કઈ નવા નવા કાયદાઓ પણ બનાવવા જોઈએ. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો 7 News & Views. નમસ્કાર.